બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસે ગઈકાલે અલગ અલગ ઇંગ્લિશ દારૂના બે ગુના નોંધાયા. વધુ માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુડ સાહેબ તથા આઈસી મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ થરાદ દારૂની બંધી ને લઈને નાબૂદી કરવાની સૂચના કરતા પીજે જેઠવા પોલીસ ઇન્સ્પેક્ટર શિહોરી તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભારમલભાઈ પોલીસ સ્ટાફના માણસોની સાથે શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં પેટ્રોલિંગ કરતા હતા. એ દરમિયાન ફરતા ફરતા ઉમરી ગામે આવી ચડતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ તથા ભારમલભાઈને સંયુક્ત બાતમી હકીકત મળેલ, જે ઉમરી ગામની સીમમાં રહેતા અશ્વિનભાઈ રાજુભાઈ વાઘેલા દરબારવાસમાં ગ્રામ પંચાયતની પાસે ઉમરી વાળો પોતાના જ ખેતરમાં બનાવેલા રહેઠાણક ઘરે દારૂનું વેચાણ કરે છે, જે હકીકતના આધારે તેના ઘરે જઈને નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી હકીકતની વાકેફ કરી પંચો સાથે સદરે હકીકતવાળા ખેતરમાં જતા ઘેર કોઈ હાજર ન મળે અને જે ઘર ખુલ્લું હોય તે ઘરની તપાસ કરતા પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેઠાણ ઘરની પાછળ સૂકા ઘાસની અંદર ગેરકાયદેસર વગરની પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, નાની મોટી બોટલો તથા બિયર ટીન 287 નંગ, કુલ 33,900 નો મુદ્દામાલ સાથે ગેરકાયદેસરની પાસ પરમિટ વગરની રાખી વેચાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. આપની ચેનલને વધુ નિહાળવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.